પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 110 છે. જો 10 વર્ષ પહેલા પિતાની ઉંમર પિતા અને પુત્રની ઉંમરનો ગુણાકાર 1856 છે તો પિતા અને પુત્રની હાલની ઉંમર આપણે શોધવાની છે. ધારો કે પિતાની ઉંમર આપણે કેટલા વર્ષ લીધી? એક્સ. બંનેનો સરવાળો 110 એટલે 110 માઇનસ એક્સ. અને 10 વર્ષ પહેલા એટલે આ પુત્રમાંથી 10 બાદ કરવાના, 110 માઇનસ એક્સ માઇનસ 10 કરવાનો. 110 માંથી 10 ગયા એટલે 100 માઇનસ એક્સ રહ્યા. તો આ 10 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર 1856, પછી બંનેનું વિસ્તરણ કરવાનું એટલે એક્સ સ્ક્વેર માઇનસ 110 વત્તા એક્સ 110 એક્સ વત્તા 2856 બરાબર 0. 68 અને 42નો ગુણાકાર 2856 અને સરવાળો 110 એટલે 68 વર્ષ પિતાની ઉંમર અને પુત્રની ઉંમર 42 વર્ષ. એના પછી આવે છે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 છે તો એકની એક્સ હોય તો બીજાની 20 માઇનસ એક્સ. 4 વર્ષ પહેલા તો પહેલા મિત્રમાંથી 4 બાદ અને 20 માઇનસ એક્સ માઇનસ 4 કરો એટલે 16 માઇનસ એક્સ. બંનેનો ગુણાકાર 48 છે. હવે બંનેનો ગુણાકાર કરીશું તો આપણાને એક સમીકરણ મળશે જે પાછળ છે, જે સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ 20 એક્સ વત્તા 112 બરાબર 0 આવશે. એમાં ડી લેસ ધેન 0 આવશે. લેસ ધેન 0 હોય તો બી જ મળે નહીં. વિરાટની 7 વર્ષ પહેલાની ઉંમર, તો ધારો કે વિરાટની ઉંમર આપણે એક્સ ધારી. 7 વર્ષ પહેલા એટલે એક્સ માઇનસ 7, 7 વર્ષ પછી એટલે એક્સ વત્તા 7. બંનેનો ગુણાકાર 480 એટલે એક્સ સ્ક્વેર માઇનસ 49 બરાબર 480. તો માઇનસ પેલી બાજુ જાય તો પ્લસ 529ના બે ભાગ, કે 529નો 23 નો વર્ગ થશે એટલે એક વાર પ્લસ એક વાર માઇનસ. માઇનસ ઉંમર ના હોય એટલે પ્લસ આવી ગઈ 23 વર્ષ. એના પછી આવે છે સચિનની, ધારો કે હાલની ઉંમર એક્સ છે. 8 વર્ષ પહેલા એટલે એક્સ માઇનસ 8, 2 વર્ષ પછી એટલે એક્સ પ્લસ 2. બંનેની ઉંમરનો ગુણાકાર 1200 એટલે એનું સમીકરણ આવશે એક્સ સ્ક્વેર માઇનસ 6એક્સ માઇનસ 1216 બરાબર 0. એના બે ભાગ પડશે 38 અને 32 એટલે એક્સ બરાબર 38 વર્ષ ને એક્સ બરાબર માઇનસ 32 એટલે માઇનસ તો ના આવે ઉંમર એટલે 38. સુનિતાની હાલની ઉંમર તેની દીકરીની અનિતાની ઉંમરથી 6 કરતા 2 ઓછી છે. 5 વર્ષ પછી તે બંનેની ઉંમરનો ગુણાકાર કેટલો? 330. તો દીકરી અનિતાનો જન્મ થયો હોય ત્યારે સુનિતાની ઉંમર કેટલી હશે? હવે ધારો કે અનિતાની ઉંમર એક્સ હોય, પેલી 6 ગણા કરતા 2 ઓછી એટલે 6એક્સ માઇનસ 2. 5 વર્ષ પછી એટલે બંનેમાં 5 ઉમેરવાના, પછી બંનેનો ઉંમર ગુણાકાર 330 છે. એનું એક સમીકરણ આવશે એક્સ 6એક્સ સ્ક્વેર વત્તા 33એક્સ માઇનસ 315 બરાબર 0. હવે એને બધાને 3 વડે ભાગવાના એટલે 2એક્સ સ્ક્વેર વત્તા 21એક્સ માઇનસ 2એક્સ સ્ક્વેર વત્તા 11એક્સ માઇનસ 105 બરાબર 0. 105 નું 210, 21 અને 210, 21માંથી 10 જાય તો કેટલા રહેશે? 11. હવે એનો આવશે એટલે એક્સ બરાબર 5 આવશે. કેટલા આવશે? 5. મેથડ ટુ ની અંદર આવશે એક સંખ્યા અને તેના વ્યસ્ત નો સરવાળો. એક સંખ્યા એક્સ છે, તેનો વ્યસ્ત 1/x. બંનેનો સરવાળો 41/20 એટલે બંનેનો સરવાળો કરશો એટલે 20x સ્ક્વેર માઇનસ 41x વત્તા 20 બરાબર 0. હવે 20 ગુણ્યા 20 400 થાય ને 25 ગુણ્યા 16 બી કેટલા થાય? 425 16 નો 41 એટલે બે સંખ્યા મળશે, એક 5/4 અને બીજો 4/5. બીજી આવે છે એક સંખ્યા એકથી મોટી એવી સંખ્યા શોધો કે જે એના વ્યસ્તનો સરવાળો એક એક્સ, તો બીજી 1/x. આમાં 15 દૂ 30, 30 ને 4 34, 34/15 બંને 15 × 15 225 અને 25 અને 9 34 થશે. એ બંને ભાગ પડશે એટલે એક્સ બરાબર 3/5 અને બીજી 5/3. બે એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો 27 થાય. એક એક્સ છે તો બીજી આવશે 27. બંનેનો ગુણાકાર પાછો 182 છે, 182 એટલે 182/x અને બંનેનો સરવાળો 27 એટલે સમીકરણ મળશે એક્સ સ્ક્વેર માઇનસ 27x પ્લસ 182 બરાબર 0. હવે તે 14 અને 13 અને 14 અને 13નો બે ભાગ પડ્યા. પછી બે ક્રમિક સંખ્યા શોધો કે જેનો વર્ગોનો સરવાળો 300, એક એક્સ તો બીજી એક્સ પ્લસ 1 નો વર્ગ બરાબર 365, પછી બંનેના ભાગ પણ લેવાના એટલે મળી જશે. પછી આવે છે
એન એન પ્રાકૃતિક સંખ્યા, એસ એન બરાબર એન એન પ્લસ વન બાય ટુ. એસ એન તમને આપેલા 325, એનો ગુણાકાર કરશો 650, એ 650 એકા 650, 25 26 માંથી 25 થશે તો કેટલા રહેશે એન, એટલે મળી જશે એન બરાબર 25 મળશે. બે અયુગમાં કીધી છે ના, યુગમાં છે એક એક્સ તો બીજી એક્સ પ્લસ વન એક્સ પ્લસ ટુ, એના વર્ગોનો સરવાળો 290, એના બે ભાગ પાડી દેવાના બરાબર. એના બે ભાગ પડશે 13 અને 11, 143 એકા 143, એક 13 અને 11 નો ગુણાકાર 143 થી 13 માંથી 11 જાય તો કેટલા રહેશે 2. એના પછી આવે છે બે ક્રમિક યુગમાં પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 224. અહીંયા ગુણાકાર છે કે એક્સ તો એક્સ પ્લસ ટુ બરાબર 224, એના 16 અને 14. હવે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એમાંથી પહોળાઈને કરતા કરો એટલે ક્ષેત્રફળ અપોન લંબાઈ, ક્ષેત્રફળ 21 અપોન એક્સ થશે. હા, ક્ષેત્ર 21 અપોન એક્સ બરાબર પહોળાઈ થઈ, તો પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, પરિમિતિ 20 છે, 2 લંબાઈ એક્સ, તો પહોળાઈ 21 અપોન એક્સ, અને 20ને 2 વડે ભાગો એટલે 10 આવે. હવે એક્સ સ્ક્વેર વત્તા 21 એટલે એક્સ સ્ક્વેર માઇનસ 10 એક્સ વત્તા 21 બરાબર 21 એકા 21, 7 તરી 21, એટલે બે સંખ્યા આવશે 3 અને 7. લંબચોરસી લંબાઈ આવડી જશે. ચલો એના પછી લંબચોરસની બગીચાની લંબાઈ પહોળાઈ કરતા બમણી છે એટલે 2x હોય તો પેલી એક્સ હોય, બંનેનું ગુણાકાર 8000 છે, ક્ષેત્રફળ આપેલું છે, માટે એક્સ બરાબર 20 આવશે. કેટલા આવશે? 20. હવે લંબચોરસની લંબાઈ એક્સ હોય તો પહોળાઈ 8000 ઉપર એક્સ, કેમ કે ક્ષેત્રફળ આપેલું છે, પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, પહોળાઈની જગ્યાએ 8000 ઉપર એક્સ. સમીકરણ મળશે 8000 ને 180 એટલે એક્સ બરાબર 100 અને એક્સ બરાબર કેટલા? 80. એક લંબચોરસના મેદાનના વિકર્ણની લંબાઈ તેની પહોળાઈ કરતા 60 વધારે, એક એક્સ તો બીજી એક્સ વત્તા 60 બરાબર, અને લંબાઈ પહોળાઈ કરતા 30 વધારે, એટલે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વત્તા બીજી બાજુનો, એટલે બધા મળી જશે, એક્સ બરાબર 90 મળશે. તો પેલી 30 ઉમેરી દેવાના એટલે પેલી 120 મળે, પછી ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી આવે છે કાટકોણ ત્રિકોણના, કાટકોણ ત્રિકોણની એક બાજુની લંબાઈ બીજી બાજુના બમણાઈથી 4 વધારે છે, ત્રિકોણનું ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ, પાયો કેટલો છે? એક્સ. વેધ કેટલો? 2x વત્તા 4 એટલે સમીકરણ મળશે 120 એકા 120 અને 12 દાન 120, 12 અને 10. આ ક્રમિક છે, એક એક્સ એક્સ પ્લસ વન એક્સ પ્લસ ટુ, કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વત્તા બીજી બાજુનો, 3 એકા 3, 3 માંથી 1 જે દુગલા રહેશે 2. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ તેની સૌથી નાની બાજુના 3 ગણા કરતા 2 ઓછી, એક એક્સ તો બીજી 3x માઇનસ 2 અને બીજી બાજુ 2 ગણા કરતા 2 વધારે, એટલે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વધતા બીજી બાજુનો, એટલે એક્સ બરાબર 5 મળશે અને એક્સ બરાબર 0 મળશે. એના પછી આવે છે ત્રિકોણનું ક્ષેત્રફળ એ તો એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા, એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી 2 બાજુઓ, એક એક્સ તો બીજી એક્સ માઇનસ 3, પછી એમાં લેવાનું અને પરિમિતિ આપેલી છે તમને, પરિમિતિ કેટલી આપેલી છે? 36 આપેલી છે, તો એના પરથી ત્રીજી બાજુ મળશે, ત્રીજી બાજુ મળશે 33 માઇનસ 2x મળશે. પછી છેલ્લે સમીકરણ મળશે, સમીકરણનો લોપ કરવાનો, કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વત્તા બીજી બાજુ, એક બાજુ 33 માઇનસ એક્સ મળી, કર્ણ 33 માઇનસ 2x² મળ્યો, એક બાજુ એક્સ સ્ક્વેર છે અને બીજી એક્સ પ્લસ 3 નો વર્ગ, એના પરથી સમીકરણ આવશે 540ના 2 ભાગ પાડવાના 60 અને 9. પછી કાટકોણ ત્રિકોણની બે આલેલી છે, કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વત્તા બીજી બાજુનો વર્ગ. પછી ખાંડના ભાવમાં 5 ઘટાડો કર્યો, પેલો ધારો કે એક્સ છે, પેલો 150 અપોન એક્સ, ઘટાડો કર્યો તો 150 એક્સ માઇનસ 5, હવે નવો ભાવ માઇનસ જૂનો ભાવ બરાબર 1, નવો 150 અપોન એક્સ માઇનસ 5 માઇનસ 150 અપોન એક્સ બરાબર 1, ચોકડી ચોકડી ગુણાકાર કરવાના, ઉપર જતા રહેશે, એક સમીકરણ મળશે એક્સ સ્ક્વેર માઇનસ 5x માઇનસ 750 ના ભાગ પાડવાના 30 અને 25, 30 અને પેટ્રોલનો ભાવ મળશે 1320 અપોન એક્સ, હવે વધવાથી એટલે 1320 અપોન એક્સ વત્તા 5 બરાબર, અહીંયા જૂનો ભાવ માઇનસ નવો ભાવ બરાબર કેટલા? 2, એટલે સમીકરણ 33 તો આવશે, એના ભાગ પાડવાના 60 અને 55. આ પેટ્રોલ વાળો દાખલો પતિકો, આ ફૂલદાનીની
હવે પડતર કિંમત ધારો કે આપણે એક્સ ધારી, એટલા ટકા જ નફો, એટલે એક્સ સ્ક્વેર અપોન 100 થાય. હવે નફાનું સૂત્ર છે, નફો બરાબર શું આવશે, નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. નફો કેટલો થાય, એક્સ સ્ક્વેર અપોન 100, વેચાણ કિંમત 96, આ પેલી બાજુ જાય તો એક્સ આવશે, એ સમીકરણ મળશે 9600, એટલે 160 અને 60 ભાગ પડશે. હવે પેનમાં બી એવી રીતે આપણે ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત, ખોટ એટલી જ જાય છે એક્સ ના એક્સ ટકા, એટલે એક્સ સ્ક્વેર ભાગ્યા 100, પડતર કિંમત એક્સ, વેચાણ કિંમત 24, સમીકરણ બનાવવાનું 60 અને 40. એના પછી આવે છે બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. ધારો કે દશકનો અંક એક્સ હોય તો 21 અપોન એક્સ થશે. બીજી તો સંખ્યા કઈ થશે, 10x + 21 અપોન એક્સ, અંકોના સ્થાનની અદલા બદલી, એટલે જ્યાં એક્સ છે ને ત્યાં 21 અપોન એક્સ લઈ જવાના, અને 21 અપોન એક્સ છે ત્યાં એક્સ લઈ જવાના. હવે આમાં 36 ઉમેરતા, ઉપર એવું કીધેલું છે, કેટલા ઉમેરતા, 36 ઉમેરતા બંને અંકોમાં, નવી સંખ્યામાં જૂની સંખ્યા 36 ઉમેરવામાં આવે છે. અહીંયા 36 ઉમેર્યા પછી સમીકરણ આવશે, અને 9 વડે ભાગશો એટલે આવશે 21 એકા 21, 7 તરી 21, 7 માં 3 જાય તો કેટલા રહે, 4. ચલો આ બી એના જેવો બરાબર. અહીંયા બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 8 છે, એક એક્સ તો બીજી 8 અપોન એક્સ, તો સંખ્યા 10x 8 અપોન 1, બંનેનો વર્ગોનો સરવાળો આપેલો છે, એક દશકનો વર્ગ વત્તા એકમના વર્ગનો વર્ગ, એટલે 20 છે. સમીકરણ મળશે તમને